जामनगर की बात करिए, जामनगर में पीवाना पानी मुद्दे जोड़िया गाम हवे सज्जड़ बंद है। पीवानु अपूरतु पानी आवता आ निर्णय लेवामां आव्यो छे। सात दिवस में मात्र एक वक्त ज पानी आपवामां आवे छे, जेना कारणे विरोध नोंधायो छे। 500 થી વધુ ગ્રામજનોએ વિશાળ રેલી કાઢી અને વિરોધ નોંધાવ્યો છે। જિલ્લા કલેક્ટરને આ સમસ્યા અંગે રજૂઆત પણ કરવામાં આવી છે। ઉનાળાના પ્રારંભથી જ ગ્રામજનોએ આ સમસ્યાનો સામનો કર્યો છે। હવે કંટાળી અને આ લોકોએ અપૂરતું પાણી મળવાના કારણે આ નિર્ણય લીધો છે। મુસ્તાકદલ અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મુસ્તાક, પીવાના પાણી મુદ્દે હવે જોડિયા ગામને બંધનું એલાન આપવામાં આવ્યું છે, શું પ્રતિસાદ મળી રહ્યો છે આ બંધને? હજી સંજય ચોક્કસ આપને જણાવી દઉં કે જે જામનગર જિલ્લાનો જોડિયા તાલુકાનું આ જોડિયા ગામ છે, જેમાં છેલ્લા ઉનાળાનો જે પ્રારંભ થયો ત્યારથી જ પાણીની ખૂબ જ સમસ્યા આ ગ્રામજનો ભોગવી રહ્યા છે। અને વાત કરવામાં જો આવે તો 7 થી 8 દિવસે માત્ર એક જ વખત પાણી આપવામાં આવે છે, એ પણ પૂરતું નહીં, અને અસમયસર પાણી આવે છે, જેના કારણે પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ રહી છે। જ્યારે ગ્રામજનોએ આ બાબતે ઘણી વખત રજૂઆતો પણ કરી છે અને ગામના આગેવાનો તેમજ રાજકીય આગેવાનોને સાથે રાખીને હમણાં થોડા દિવસ સમય પહેલા જિલ્લા કલેક્ટરને પણ અરજી કરવામાં આવી હતી અને ક્યાંક ક્યાંક જિલ્લા કલેક્ટરે ખાતરી આપી હતી કે આ સમસ્યાનું નિરાકરણ આવશે, તેમ છતાં હજુ સુધી આવેલું નથી। આ ઉપરાંત જો વધુ વાત કરવામાં આવે તો જે પીજીવીસીએલ દ્વારા ગામને પાણી અપાતું હતું તે લાઈફ કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યું છે અને એ પણ એક મોટી સમસ્યા છે। ત્યારે આજે અંતે ગ્રામજનોએ કંટાળીને સજ્જડ ગામ બંધ પાડ્યું છે અને આ સવારથી જ ગામના ચોરે 500 થી વધુ લોકો એકઠા થયા છે અને સૌ પ્રથમ પીજીવીસીએલ ના અધિકારીને આવેદન પત્ર અપાયું અને ત્યારબાદ મામલતદારને આવેદન પત્ર આપી સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી છે। બિલકુલ મુસ્તાક, માહિતી માટે આપનો આભાર।